આપણે નવ નવ દિવસ કથામાં આવીએ તો કરીએ શું? સામે બેસીને સાંભળીએ, એનાથી વધુ શું કરીએ? ત્રણ વખત સુંદર મજાનું જમીએ, એનાથી વધુ શું કરીએ? આજે સવારથી કોણ જાણે કેમ મનોરંજનનો સ્થાયી ભાવ ચાલ્યો છે, તે અત્યાર સુધી ચાલે અને મારે છેક સુધી ચાલે એવું પ્રયોજન કરવું છે. તુષારભાઈ તો આંખ ભીની કરાવે એવા કવિ છે, મને તો જોઈને કોઈને કંઈ ભીનું થાય એવું છે નહીં. લગભગ કારણ કે જે માલકંશ સવારથી શરૂ કર્યો છે એને આપણે આવતીકાલ સવાર સુધી હજી જીવંત રાખવાનો છે, અને એટલા માટે મારે આપની સાથે જે વાત કરવી છે તે 15 મિનિટના ટૂંકા ગાળામાં. તમે છેક રાજકોટથી ઉપરોને રવાંડા પહોંચો અને તમને કોઈ એમ કે 15 મિનિટમાં પહોંચવાનું, તો જેટલું આકરું પડે એટલું આકરું કામ મારે તમારી સાથે કરવાનું છે. એક દિવાલ ઉપર લખ્યું હતું, 10 વર્ષના એક છોકરાએ લખ્યું છે કે હજી પણ જ્યારે બજારમાં નીકળું છું અને મેદનીની વચ્ચે હોઉં છું ત્યારે મને એવું લાગે છે કે મેદનીમાં કોઈક જગ્યાએ મારી માં, મારી બેન, મારો ભાઈ મને મળી જશે. હું વાત કરું છું કિગાલી જીનોસાઇડ સેન્ટર ઉપરની. આપણને એમ લાગે કે દીકરી વળાવેનું દુઃખ તો કાંઈ જ નથી, જે દુઃખ એ સમયે ઘોડાપુર રૂપે અહીંયા આવ્યું હશે. ઘોડાપુર એને કહેવાય કે જે ઘોડાની જેમ ધસમસનું આવે, અને આપણે સમજીએ કે ઘોડો આવ્યો ત્યાં તો વિનાશ વેરીને જતો રહે, એ સાધુપુર નથી, ઘોડાપુર છે. એવા દુઃખના ઘોડાપુરના સમયનો સાક્ષી એવો આ દેશ, મને એવું લાગે છે કે સંહારથી સર્જનની એક બહુ મોટી યાત્રા છે. બાપુ, ઇતિહાસમાં બહુ ઊંડા નથી જવું, પણ મારે જે મારી રીતે મેં વિચાર કર્યો છે તે આપના સમક્ષ મૂકવો છે. એમ કહેવાય છે કે ખરેખર હું અને તું, અને બીજો શબ્દ તું તેજ, આ બે વચ્ચે જ્યારે યુદ્ધ થાય ત્યારે તું તેજ એટલે કે તત્વમસી જ જીતે છે, હું તું ક્યારેય જીતતું નથી. મને ઇતિહાસ ખોળતા એવું લાગ્યું કે એ વખતે પણ હું તું હતું અને એ વખતે પણ તું તસી હતું, તું તેજ છે, તત્વમસી એટલે જીત તો છેલ્લે તત્વમસીની જ થયેલી છે. જે મારામાં છે એ જ તારામાં છે, જે અહીં છે તે સર્વત્ર છે, એની જ જીત થતી આવે છે. ગઈકાલે અમારા સાથીઓ અમને પૂછતા હતા કે ખરેખર આ શું છે. મારે ધ્રુવ ભટ્ટનું તત્વમસી તમે વાંચી જાઓ એમ કહેવાની ઈચ્છા હતી, જેના ઉપરથી રેવા ફિલ્મ બની છે. પણ એનો સાર તત્વ એટલો જ કે જ્યારે હેવાનિયત માણસના મનની અંદર આરોપિત કરવામાં આવે ત્યારે જીનોસાઇડ શબ્દ હતા. જીનોસાઇડ શબ્દનું શુદ્ધ ગુજરાતી થાય છે જાતિ સંહાર, એક આખી કોમનો સંહાર, એ નર સંહાર નથી, જાતિ સંહાર છે. અને જાતિ સંહાર છે એના મૂળ તો બહુ જૂના લખાયા. આપણે 1857નો બળવો યાદ કરીએ છીએ અને અહીંયા 1957નો બહુતું મેનિફેસ્ટો યાદ કરવામાં આવે છે. 10 કમાન્ડમેન્ટ્સ કેવા હોય, બાઇબલમાંથી 10 કમાન્ડમેન્ટ્સ આપણને સારપના રસ્તે લઈ જાય અને એ મેનિફેસ્ટોના 10 કમાન્ડમેન્ટ્સ આપણને હત્યાના માર્ગે લઈ જાય, ધિક્કારના માર્ગે લઈ જાય, ઘૃણાના માર્ગે લઈ જાય તો કેવા હોય, એ મેં ગઈકાલે વાંચ્યું. અને આપણને આશ્ચર્ય થાય કે હું તું એટલે કે હું અને તું બે સિવાય ત્રીજું કોઈ નહીં, એમાંથી પણ તું નહીં ને હું એકલો એવું જ્યારે નીકળે ત્યારે તમે બાકીના બધાની હત્યા કરવા તરફ જાઓ અને ત્યારે જીનોસાઇડ સર્જાતો હોય છે. હકીકતની અંદર 70% તુત્સી, 30% પિગમી બાંટવા, 100 દિવસમાં 10 લાખ લોકોનું મરવું, 2 લાખ હુતુઓનું ગુમ થઈ જવું અને 200 સ્મારકો આખા દેશમાં જેના કરવા પડે,
એવો એ સંહારનો દેશ આજે જોઈએ છીએ તો જિનોસાઇડના સ્મારક સિવાય તો અતિ રમ્ય લાગે છે. એટલે એ પણ એક બહુ મોટું આશાનું કિરણ છે કે ગઈકાલને ભૂલો, ભલે એની કરુણાને તમારા હૃદયના એક ખૂણામાં સંગોપીને રાખો અને પછી તમે આગળ વધો તો કદાચ તમે આવો ક્લીનેસ્ટ, સેફેસ્ટ અને સ્ટ્રોંગેસ્ટ કન્ટ્રી બનાવી જઈ શકો. અમને ગઈકાલે એમ કહેવામાં આવ્યું કે અહીંથી જે જતા રહ્યા હતા, આખો રવાંડા દેશ ખાલી થઈ ગયો હતો, એ બધા જ લોકોને બહાર ગયા પછી થયું કે હવે આપણે ચાલ્યા આવ્યા છીએ, દેશ એકલો પડ્યો છે, કોઈ નથી, ચાલો પાછા જઈએ. લોકોએ પોતાની પ્રોપર્ટી અહીંયા રોકી છે, પોતાના પૈસા રોક્યા છે અને ફરી એકવાર આ દેશને ઊભો કર્યો છે. આનંદ એ વાતનો છે કે સંહાર થયો તે ગઈકાલ છે, તો પોતાને ને પોતાનું ગણીને બંજર જમીનમાં કોઈ આવીને પોતાનું આશિયાનું વસાવે એનો વધુમાં વધુ ગૌરવનો દિવસ બીજો કયો હોઈ શકે. આ વાત માત્ર એક કરુણા રૂપે કરવાની જરૂરિયાત નથી. મિત્રો, મને તો એવું ઘણીવાર લાગ્યા કર્યું છે કે આપણે લોકો આપણા દેશની અંદર ભૂતકાળમાં આવા નાના નાના જિનોસાઇડમાંથી પસાર થયા છીએ અને જે હેટ્રેડનું, જે ધિક્કારનું, જે તિરસ્કારનું વાતાવરણ અત્યારે આપણે જન્માવી રહ્યા છીએ એ કદાચ એનો એક આગાહી છે કે કદાચ 5-10-15 વર્ષ પછી ઇન્ડિયા મે હેવ ટુ ફેસ ધ જિનોસાઇડ વન્સ અગેઇન. અહીંયા આવેલા લોકોએ ભારત જઈને કહેવાની જરૂર છે કે બચી જજો આ હત્યાથી, બચી જજો કોઈની ઉપર ઘા કરતા પહેલા. વિચારજો 50 વખત કે સામે બેઠો એ તત્વ મસીહ છે, એ હું જ છું, બીજું કોઈ નથી, અને એ હું છું એનો આદર કરવાની વાત શીખવા માટે તો આવડી મોટી વ્યાસપીઠ આપણી સમક્ષ ઉપસ્થિત છે. આપણે 9-9 દિવસ કથામાં આવીએ તો કરીએ શું? સામે બેસીને સાંભળીએ, એનાથી વધુ શું કરીએ? 3 વખત સુંદર મજાનું જમીએ, એનાથી વધુ શું કરીએ? છેક ગોરિલા સુધી ન જઈ શકીએ તો અહીંયા લગભગ જેને માથે ટાલ છે એવા ગોરિલાઓને જોઈને રાજી થઈએ, એનાથી વધુ શું કરીએ? કશું ન કરીએ. બાપુ જે કરે તેના ઉપર વાહવા કરીએ. બાપુ બાપુ એમ કહીને આપણે રાજી થઈએ. હું એવું કહેવા માંગુ છું કે રવાંડામાંથી આપણે એ શીખીને જવાની જરૂર છે કે માત્ર રાજી થયે નહીં ચાલે. આ દેશે શીખવે છે કે સંઘર્ષ તો આવશે, સંઘર્ષમાં પછડાટ આવશે, પણ એ વખતે જો હારશો નહીં તો સફળ થશો. અને બાપુ એ શીખવે છે કે સફળ થયા પછી જો છકી નહીં જાઓ તો તમે સાર્થકતા તરફ જશો.